ભાવનગરના શહેરના વાઘાવાડી રોડ પર ઈવા સુરભી મોલમાં ચાલતા સ્પા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. ઈવા સુરભી મોલમાં ચોક્કસ બાતમીને આધારે સ્પા તથા કોલ સેન્ટરમાં વિશાળ પોલીસ કાફલા સાથે રેડ કરી હતી, જેમાં કોલ સેન્ટરમાંથી ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપી લીધું હતું અને આ ગોરખ ધંધાના સંચાલક સહિતનાઓને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. વિશાળ પોલીસ કાફલા સાથે ડીવાયએસપી સકીન હસન તથા ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ છે ત્યારે ટૂંક સમયમાં સમગ્ર બાબતે ખરું તથ્ય ઉજાગર થશે. જોઈએ વિગત. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડે અવારનવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેવાના સૂચનો આપેલા છે, જે અંતર્ગત આજે ભાવનગર શહેરની અંદર ઈવા મોલની અંદર ઘણા બધા ટ્રેડિંગ અને સ્પા અને અન્ય સંસ્થાનો આવેલા છે, જેનું સરપ્રાઇઝ ચેકિંગ નીલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ, મારી ઓફિસની ટીમ અને પ્રોબેશનર એએસપી જીતેન્દ્ર અગ્રવાલની સાથે અમે લોકો આજે કરેલું, જેમાં તમામ સ્પા કોર્પોરેશનમાંથી રજિસ્ટર્ડ મળેલા છે અને એમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શી ટીમ દ્વારા ચેક કરવામાં મળી આવેલ નથી. સાથે સાથે ચેકિંગ કરતાં એક એવો એકમ પણ મળ્યો છે જ્યાં કોલ સેન્ટર તરીકે કાર્યવાહી ચાલુ છે અને લોભામણી જાહેરાતો આપી અને પૈસા ટ્રાન્સફર કરાવવાની પ્રવૃત્તિ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવેલી છે, જેમાં પોલીસ તાત્કાલિક પગલાં લઈને વધુ તપાસ કરીને જો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હશે તો એમાં એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.